સ્વાધ્યાયનો ચૌદમો દાખલો ધ્યાન આપો હવે અહીંયા રકમ જો કે આખી આપણને આ પ્રમાણે છે પણ ચોપડીમાં આ રીતનું જ છે રકમ એવી છે ચોપડી પ્રમાણે કે જો સ્વાધ્યાય પાંચ પોઈન્ટ તેર એટલે તેરમો જે દાખલો છે ને એરિયાએ એના ગજીયાચુંબકને એકસો એંશી અંશ જેટલો ગુમાવવામાં આવે પણ અહીંયા ચોખવટ પ્રમાણે એટલે રકમ ઓરિજિનલ આ પ્રમાણે પૂછાય પણ જે પણ આંકડાઓ છે એ આપણે તેરમા દાખલામાં જે આંકડા લીધેલા છે એનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે પડી ખબર તો સમસિત સમતલમાં મૂકેલા એક નાના ગજીયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાસ્ત છે આની આ જ વાત તેરમા દાખલામાં હતી જ હવે આગળ એ જ ગજીયા ચુંબકને એકસો એંશી અંશ જેટલો ગુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળશે એટલે કે કેટલા અંતરે મળે પહેલાં એક રેખાસ્થ હતું ને પછી એકસો એંશી અંશને ખૂણે આપણે ભ્રમણ આપીએ છીએ એની અહીંયા વાત તો જવાબમાં ધ્યાન આપો જો ચુંબકને એકસો એંશી અંશ જેટલું ભ્રમણ આપીએ તો ચુંબકનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ આવે અહીંયા સમજી શકાય કે આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ પડી ખબર અને આ ચુંબક એનો એસ અને એન ઓરિજિનલ આમ બરાબર પછી આ ચુંબકીય ઉત્તર એ પ્રમાણે આપણે કહી શકાય તો આખું એકસો એંશી અંશ જેટલું ભ્રમણ આપીએ એટલે આ છે કે આવતો રહે એટલે ઉપર આવી જાય એટલે ચુંબકનો ઉત્તર ધ્રુવ એ પૃથ્વીના ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ આવે તેથી ત્યાંના તટસ્થ બિંદુ તટસ્થ બિંદુની વાત એ તેરમા દાખલામાં થઈ ગઈ છતાં પણ હું બોલું કે તટસ્થ બિંદુ એ શું છે તો તટસ્થ બિંદુ એ ચુંબક વડે ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસિતિજ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે આ તટસ્થ બિંદુની વાત બરાબર જે તેરમા દાખલામાં આવી ગઈ તો હવે એ તટસ્થ બિંદુનું સ્થાન ચુંબકના લંબ દ્વિભાજક એટલે કે વિસુ રેખા ઉપર મળે તો ધારો કે ચુંબક રેખા ઉપર ચુંબકના કેન્દ્રથી આર અંતરે તટસ્થ બિંદુ મળે છે ક્યાં મળે એટલે કે કેટલા અંતરે મળે તો ધારો કે આર અંતર એટલે આપણે આર છેવટે શોધવાનું તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે બી ઇ ક્યુ ઇક્વલ પરિણામી થયું બરાબર મ્યુ જીરો અપોન ફોર પાય એમ અપોન આર ક્યુ જો અક્ષની વાત આવે તો આપણે શું કહીએ છીએ અહીંયા એમની જગ્યાએ ટુ એમ કહીએ છીએ બરાબર પણ અહીંયા વિશુ રેખાની વાત આવી એટલે એમ અપોન આર ક્યુ પણ તટસ્થ બિંદુ પાસે તો આ જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક એના જેટલું હોય છે એટલે બી ક્યુ બરાબર બી એચ કહેવાય અને સમક્ષિતિજ માટે બી કોસ ફાઈ આવે તો ફાય બરાબર તો ઝીરો એંગલ ઓફ ડીપ એને ફાઈને આઈ તરીકે પણ કહી શકાય એટલે આ કોઝ ઝીરો થયું કોસ ઝીરો એટલે તો વન એટલે બી ઈ ક્યુ બરાબર આપણને શું મળવાનું બીજ મળે સમજ પડી ક્લિયર આટલું હવે આગળ આ સાઈડનું તમારે આ જોવાનું નથી બરાબર એ એકસ્ટ્રા છે તો બી ક્યુ બરાબર બી હવે બી ક્યુ બરાબર તો ઉપર આપણી પાસે આ તૈયાર જ છે મ્યુ જીરો અપોન ફોર એમ અપોન આર ક્યુબ તરીકે મળે એટલે મ્યુ જીરો અપોન ફોર પાય એમ અપોન આર ક્યુબ બરાબર બી આમાંથી આર ક્યુબ સૂત્રનો કરતા તો આર ક્યુબ બરાબર મ્યુ જીરો અપોન ફોર એમ અપોન બી જીરો એટલે તો શું છે ફોર પાય ઇન્ટુ ટેન રેસ ટુ ફોર ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન છે ને એવું તો આ ફોર પાય ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ સેવન અને આ છેદનો ફોર એટલે આ ફોર એ કેન્સલ થઈ ગયા એટલે ટેન રેસ ટુ માઇનસ સેવન આવે હવે એમ અને બી એની કિંમત તેરમા દાખલામાં આપેલી છે એમ તૈયાર કરેલું અને પછી બી આપણે મેળવ્યું હતું બરાબર બસ એને ધ્યાનમાં રાખીને તો અહીંયા જીરો પોઈન્ટ પાંચ ધ્યાન રાખજો અને આ બી ચુંબકીય ક્ષેત્ર જે આપેલું હતું બી ક્યુ એ જ બી આપણને મળ્યું કહેવાય એટલે જીરો પોઈન્ટ છત્રીસ ગસ હતું એટલે ટેસ્લાના સ્વરૂપમાં ટેન રેસ ટુ ફોર આપણને મળે તો સાદું રૂપ એટલે એક પોઈન્ટ ત્રણસો ઇઠ્યાસી ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત ક્લિયર એટલું હવે એક પોઈન્ટ ત્રણસો ઇઠ્યાસી ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત આ જે આપણને મળે છે ને એ આર ક્યુબ છે આનું આપણે ઘન મૂળ કરવાનું થાય તો ઘન મૂળ કરીએ એટલે આર મળે અને આ શું થાય એક પોઈન્ટ ત્રણસો ઇઠ્યાસી માઇનસ ત્રણ ઘાત એનું ઘન મૂળ એટલે રેસ ટુ વન અપોન થ્રી થઈ જાય આ આર ક્યુબ હતું ને એનું આર કર્યું એટલે આ આ જે થયું એનું રેસ ટુ વન અપોન થ્રી થઈ જાય પડી ખબર તમે પછી આનું કેલ્સીથી સીધે સીધું સાદું રૂપ આપો અને જવાબ આર બરાબર અગિયાર પોઈન્ટ સોળ લાવી દો તો પણ ચાલે અથવા આ રીતે પણ તમે કહી શકો આને લોગની રીતે આપણે કહેવું હોય તો આ વન અપોન થ્રી જોઈ લો એને આપણે આગળ લાવી દઈએ એટલે અહીંયા આપણી પાસે વન અપોન થ્રી લોક બરાબર પછી આ કિંમત એની એ જ એટલે આ વન અપોન થ્રી લોક એક પોઈન્ટ ત્રણસો ગુણ્યા દસની માઇનસ ત્રણ ગા તો બરાબર એક એક અપોન ત્રણ અને આનું આ રૂપ આપણે આપીએ એટલે આ પેન રેસ ટુ માઇનસ થ્રી એટલે થ્રી બાર અને પોઈન્ટ એનું લોકને ધ્યાનમાં રાખીને ચૌદ આનો આ આ લોગથી આ જોયું હો પછી આનો ભાગાકાર કરીએ એટલે બારવન પોઈન્ટ સાદો ભાગાકાર જ પોઈન્ટ ઝીરો ચારસો છોતેર પછી એનો એન્ટી લોગ અને એન્ટી લોકવાળું જે પેલું કોષ્ટક છે ને એની ઉપરથી જોવાનું આ પ્રમાણે તો અહીંયા આર બરાબર ઝીરો પોઈન્ટ અગિયાર સોળ મીટર બે આપણે જમણી બાજુ ખસીએ એટલે મીટરનું સેન્ટીમીટરમાં થઈ જાય એટલે આર બરાબર અગિયાર સોળ સેન્ટીમીટર તરીકે મળે ત્યાર આટલું આ જે ભાગ થયો ને એ અહીંથી તમે સીધે સીધો r એ કેલ્શિયમનો ઉપયોગ કરી અને કહી શકો બળી ખબર આ પ્રમાણે અહીંયા આ જે છે ને સીધે સીધો અહીંથી આમ અગિયાર પોઈન્ટ સોળ સેન્ટીમીટર સીધું કહી શકો નો ઉપયોગ કરીને અથવા તો આ ગણતરી તમે દર્શાવો તો પણ ચાલે ઓકે